નર્મદાનું ઓવરફ્લો થયેલું પાણી અલગ અલગ જગ્યાઓએથી ઓકરામાં થઈને રણમાં આવતા અગારિયાઓના મીઠાના પાટા ધોઈ નાખ્યા છે આ પાણી દસ દિવસની અંદર ચાલીસ કિલોમીટર સુધી ફેલાઈ જતા સૌથી વધારે મીઠાના પાટામાં સૌથી વધારે મીઠાના પાટા પાણીમાં ડૂબી ગયા હોય અગારિયાઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે જે બાબતની જાણ થતાં દસાડાના ધારાસભ્ય નવસાર સોલંકીએ રણ વિસ્તારમાં નુકસાન થયેલા અગારિયાઓ અને સ્થળ પર જઈને તેઓની મુશ્કેલીઓ સાંભળી હતી અને આ બાબતે આ સમસ્યાઓનો કાયમી ઉકેલ આવે અને અગારિયાઓને થયેલ નુકસાનીનું વળતર મળે તે માટે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવીને તે બાબતને ઘટતું કરવાની ખાતરી આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે ગત વર્ષે નર્મદા વિભાગના સચિવ અને તેમનો કાફલો રણમાં આ સમીક્ષા માટે આવ્યા હતા પરંતુ એવું લાગી રહ્યું છે કે તેઓ માત્ર રણમાં ફરવા માટે અને મોસો કરવા માટે જ આવ્યા હતા તેમજ નર્મદા વિભાગના અનઘડ વહીવટને લઈને લાખો ક્યુસેક પાણી શુદ્ધ પાણી રણમાં વેડફાઈ જાય છે અને અઘાડિયાઓનું ખૂબ મોટું નુકસાન કરી રહ્યું છે તેવા પણ આક્ષેપો કર્યા હતા જ્યારે અગારિયાઓએ પણ જણાવ્યું હતું કે આટલા વર્ષોથી અમારી આ સમસ્યા બાબતે આ દિન સુધી કોઈ ધારાસભ્ય નેતાઓ આગેવાનો આવ્યા નથી જ્યારે આજે પ્રથમવાર નવસાર સોલંકી આવીને અમારી સાથે પાણીમાં ચાલીને અમારી તકલીફો જોઈ તેમજ અમારા વર્ષોથી પડતર માંગણીઓ બાબતે યોગ્ય કરવાની ખાતરી આપતા અગારિયાઓના આનંદ જોવા મળ્યો હતો નામ સસવલાસ પારના રહેવાસી હું સવલાસ ગામનું એટલું બધું પાણી અમને કનડે હે કે જેની વાત જ જવા તો નર્મદાનું બરાબર બે અઢી લાખ રૂપિયા અમને ધ્યાન આપ્યા વ્યાપારી લોકો એ બે લાખ બે અઢી લાખનું ધોરાણ ધુવાણ માથે આ નર્મદાનું પાણી આવી અને ફરી જાય પછી અમારા માથે દેણું થઈ જાય દેણું થતાં આ દિલગી ખૂબ ભાજપવાળાને એ કીધું કોઈ કોઈક ધારાસભ્યને કંઈક કંઈકને જાણ કરી પણ કોઈએ અમારી મુલાકાત લીધી નહીં અત્યારે લગી આ પહેલી વખત નવસારભાઈ આવ્યા છે નવસરભાઈ સોલંકી અમારી મુલાકાતે અને એમને અમે રજૂઆત કરી એ આવ્યા અને આ સાથ સહકાર અમને દેવાનું વાત કરે છે હવે એવી મારી વિનંતી છે કે હવે પછી આ પાણી બંધ કરવાનું તો હોય જ છે ને કે અમારે મરવાના દાડા છે ઓકે મરવાના દાડા છે મારું નામ બાબુલાલજી બાથાણી હું જનતા મીઠા ઉત્પાદન સહકારી મંડળી તથા શિવશક્તિ હરિજન મીઠા ઉત્પાદન સહકારી મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું અમારા અગરિયાઓના પ્રશ્નો તો ઘણા બધા વિકટ પ્રશ્નો છે એમાં સૌથી મહત્ત્વના જે પ્રશ્નો છે અમારા એમાં એક તો લીજનો પ્રશ્ન છે અમારો અને છેલ્લા પંદર વર્ષથી આ નર્મદાનું પાણી અમારા વિસ્તારમાં ફ્લો થાય છે એના હિસાબે લગભગ અમારા અગરિયાઓને ઘણું નુકસાન જવા થઈ રહ્યું છે એક પાટે ઓછામાં ઓછું હિસાબ ગણીએ તો લગભગ બે લાખ રૂપિયાનું નુકસાન છે આ વર્ષે અમારા આ વિસ્તારમાં સળી વિસ્તાર જે કહેવાય એની અંદર લગભગ એબાઉટ અઢીસોથી ત્રણસો પાટા પાણીમાં જતા રહ્યા છે અને એના હિસાબે આ નુકસાન વેઠવું પડ્યું છે અમારી ઘણી બધી રજૂઆતો અમે કરી છે સરકારશ્રીમાં પણ રજૂઆત કરી છે મેં પોતે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે અમારા લીઝના બાબતમાં કારણ કે લીઝનો પ્રશ્ન અમારો એટલો બધો વિકટ છે કે અમારા અગરિયાઓને કોઈ સરકારશ્રીએ જાહેર કરેલી યોજનાનો કોઈ લાભ આપવામાં આવતો નથી એમ કહેવાય છે કે આ તમારું લીઝ નથી તમારું લાયસન્સ નથી એના કારણે અમે અમારા અગરિયાઓ ઘણા બધા એ બધી યોજનાઓથી વંચિત રહેવા પામેલ છે અને આ સિવાય અનેક પ્રશ્નો અમારા છે અમારા અગરિયાઓનો મુખ્ય પ્રશ્ન વર્ષોથી છે એમાં ટેકાના ભાવની એમની માગણી છે આજે નવસાદભાઈ સમક્ષ પણ એમને મુલાકાત લીધી એટલે એમણે અમે જાત મહેનત કરી જાત જાતે આવી અને અમારા અગરિયાઓની મુલાકાત લેતા આ પ્રશ્ન અમે એમની સમક્ષ પણ રજૂ કર્યો છે કે અમારા ટેકાના ભાવ છે પછી અમારા લીઝ અને લાઇસન્સના જે પ્રશ્નો છે એને આપ ઉકેલી આપો એમણે બધાને અમને હૈયાધારણા આપી છે અને અમારા પ્રશ્નો ટૂંક સમયમાં એનો ઉકેલ આવશે એવી અમને આશા છે અસ્તુ આજે અમે જે કચ્છનું નાનું રણ કહેવામાં આવે છે એ કચ્છના નાના રણની અંદર સદીઓથી પરંપરાથી જે અગરિયાઓ સમગ્ર દેશ માટે જે મીઠું પકવે છે અને એ મીઠામાંથી સમગ્ર દેશની મીઠાની જરૂરિયાત જે પૂરી પાડે છે એવા અગરિયાઓની મુલાકાત અમે આવ્યા છીએ અનેક વખત અગરિયાઓની વાર્તાઓ અને એની તમે સમાચાર માધ્યમોથી જોયું હશે કે કેટલી વિકટ પરિસ્થિતિની અંદર એ લોકો પોતાનું જીવન વ્યતીત કરે છે આ અફાટ રણની અંદર એ લોકો મહિનાઓ સુધી પોતાના પરિવાર સાથે અહીં રહેતા હોય છે અને નથી અહીં કોઈ જગ્યાએ પાણી પીવાની સુવિધા નથી બીજી કોઈ આરોગ્યની સુવિધા નથી અહીં કોઈ શિક્ષણની સુવિધા કોઈ જ પ્રકારની સુવિધા વચ્ચે આ અગરિયા પરિવારો એ અહીં રહી અને મીઠું પકવે છે પરંતુ છેલ્લા દસથી બાર વરસ પંદર વરસથી એક વિશિષ્ટ પ્રકારની સરકારની બેદરકારીના કારણે સરકારના અણવહીવટના કારણે હજારોને લાખો ક્યુસેક પાણી આ મીઠાના અગરોની અંદર કેનાલમાંથી અહીં આવી જાય છે કેનાલોનું પ્રોપર યોગ્ય રીતે એનું નિયમન નહીં કરવાના કારણે એની યોગ્ય જાળવણી નહીં કરવાના કારણે પાણી સમિતિઓ તો બનાવી પરંતુ માત્ર કાગળ ઉપર પાણી સમિતિ બનાવી અને એ કેનાલોનું યોગ્ય નિયમન નહીં થવાના કારણે દર વખતે આ સિઝનમાં એટલે કે તમે સમજી લો કે ઓક્ટોબરથી ચાલુ કરો તો ઓક્ટોબરથી ડિસેમ્બર જાન્યુઆરી સુધીની અંદર લાખો ક્યુસેક પાણી આ આ રણની અંદર આવી જાય છે અત્યારે આપણે જોયું કઈ પ્રકારનું પાણી આવે છે અને એ પાણી આવી જવાના કારણે આશરે એકાદ હજાર આ અગરિયાઓના જે પાટા કહેવાય કે જ્યાં એ લોકો પાટો કરી અને એમાં મીઠું પકવતા હોય લગભગ મીઠું લેવાની જેવી તૈયારી થતી હોય એવા જ સમયે આ અચાનક આ બધું પાણી આવી જાય અને એ લોકોની જે કાળી મજૂરી છે એ કાળી મજૂરી આ નર્મદાના પાણીની અંદર એ વેડફાઈ જાય છે અને ત્યારે આ જગતનો તાત એક પ્રકારે કહી શકાય કે આપણા સૌની મીઠાની જરૂરિયાત પૂરી પાડે છે એનો અંતરાત્મા બળીને ખાખ થઈ જાય છે અહીં ગત વર્ષે મને જાણવા મળ્યું કે બધા ઘણા બધા અધિકારીઓની ફોજ લઈને આવેલા હતા સચિવો અને બધા પચાસેક ગાડીઓનો કાફલો આવ્યો હતો પરંતુ એક પ્રકારે આ લોકો માત્ર ફરવા આવ્યા હતા અહીંયા ટુરિઝમ કરવા આવ્યા હતા અને માત્ર ને માત્ર આ રણની મજા લઈ ફરી અને હોટલોની અંદર ફર્સ્ટ ક્લાસ મજાનું ખાણું ખાઈ અને પાછા જતા રહ્યા ખા માત્ર ને માત્ર ઠાલા વચનો આપ્યા કે અમને તમને જે નુકસાન થયું છે નર્મદાના કારણે એ નર્મદાનું મેં તમને વળતર ચૂકવીશું પરંતુ કોઈ જ પ્રકારનું વળતર ચૂકવ્યું નથી આ જે નર્મદાનું પાણી આવે છે એના કારણે આશરે આ અગરિયાઓને પચાસ કરોડ કરતાં વધારાનું નુકસાન થાય છે એની સિસ્ટમ એવી છે કે આ અગરિયાઓ જે કોઈ વેપારી પાસેથી પહેલાં ધિરાણ લે છે બે એક લાખ રૂપિયાનું બે અઢી લાખ રૂપિયાનું ધિરાણ લે એ ધિરાણ લઈને અગરમાં આવીને મીઠું પકવે